બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા 2.5 લાખ રૂપિયાની દવાની કીટો અર્પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં દરેક જગ્યાએ કોરોના કટોકટીમાં દવા ઇન્જેક્શન અને ઓક્સિજન બાબતે ખૂબ જ જરૂર પડી રહી છે. કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં તે સાવ નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે લોકોની વારે આવ્યા એનજીઓ અને મિત્ર મંડળો. એવી જ રીતે આજરોજ સવારે 11 વાગે અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા સેનિટાઈઝર અને અગત્યની દવાઓ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટર ભાટિયા અને કંબોઈ સરપંચ કાનજી સોલંકી અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ગોપાળસિંહ સોલંકી હાજર રહ્યા હતા, જે દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચૌધરી પણ કંબોઈ ખાતે દોડી આવ્યા હતા અને કંબોઈ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે ચર્ચા કરી હતી, જેમાં આરટીપીસીઆર ટેસ્ટ કરીને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ કંબોઈની કોવિડ કેર સેન્ટરમાં 10 જેટલા ઓક્સિજનના બાટલાની જરૂરિયાતના પગલે ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે લોકફાળો એકઠો કરી વ્યવસ્થા કરવામાં આવશે તેવું નાથાલાલ શાહ અને રાજુભાઈ શાહે જણાવ્યું હતું. કંબોઈ ગામમાં પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા એક સારા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. તો આ તરફ કોરોના મહામારીમાં સપડાયેલા લોકોના જીવ બચાવવા જૈન મિત્ર મંડળ આગળ આવ્યું છે. કંબોઈ સેવા મંડળ દ્વારા પણ અદાણી પાટી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે દરમિયાન કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમારે પણ 1-2 દિવસ સતત મુલાકાત લીધી હતી. કંબોઈથી શંકરભાઈનો ફોન આવ્યો કે અહીંયા કંબોઈમાં આવી પરિસ્થિતિ છે, અહીંયા બીમારી બહુ છે અને દવાઓની શોર્ટેજ બહુ છે, એટલે દવા માટેની અમે અમદાવાદથી તમારા ગ્રુપે વ્યવસ્થા કરી છે.